प्रगट पिठड़िया जहर जगमा माथु जोगणी मां प्रगट पिठड़िया चतुराई थी चित्र चाकड़ा मड़ बारणे बंधा से बा पण हवे अमा अमारी उणप होई जो काई आ पौरे पौरे कलयुग रे प्रगटिया मां मढ़ड़े मोड़ न था पालू भाई कलयुग से हो एनो आ दुहो छे कलयुग मां मां क्या बैठी छे पौरे पौरे कलयुग रे प्रगटिया मां मढ़ड़े मोड़ न था बस देवत की देखाई हमारे चारण वरण में सुनबा दंत कथा ने दाखल ने बधी जूनी वातू जा दंत कथा ने दाखल ने बधी जूनी वातू जा क्या तो जननी जग विखिया तने हाजी रे करवा सुनबा गोपी पति गो लोकपति अन गोकु गोकुलानंद जीवन जसोदानंद के तन नमुरे कृष्ण व्रज चंद आवी आ नेराणा नी पवित्र भूमि एक ज नाम जेना अयामान जेना हाडमा एक ज नाम है सोना हवे सोना हवे सोना हवे सोना हवे नाम छे ने जीवन भगत तारी देशे माणा ने वो बधो डायरो जकड़ा छे डायरो बधो भेळा थया छे आपणे मानी दीजो जोवा एक ज खोट वर्ताय छे मारी मां मारी तमारी वेचे नथी बेठ्यो अने कायम जो के हूं तो एने बहु वालो छु बधाय वाला ज होय माने दीकरा नो वाला होय बने नहीं पण मने कायम गौरव था देवाय खोटड़ा वाला राम मोठा नु मने हंभलायु ने काय आ धरती नी तासीर आनु समर्पण आनु त्याग ने पुतियाय मानो सोनबाई मां प्रत्येनो जे फालुभाई भाव हतो ने ई आगवो हतो આગવો હતો એમાં કોઈની ભાગીદારી નહીં પોતાનો જે આગવો ભાવ હતો ચારણનો નાનામાં નાનો પાંચ વર્ષનો દીકરો આ પાદરમાં ફૂલો પડે ને આ એમાં કોઈ પગે લાગવા નથી દીધો તમે ચારણ છો રિસ્પેક્ટ આને કહેવાય હો ચારણ છો હું મેરની દીકરી છું તમે ચારણ છો અમારે તમને પગે પડવાનું હોય તમારે મને થોડું પડવાનું હોય હા હા સાહેબ આવું જીવીને વ્યા જાય ને એને દુનિયા કોઈ ભૂલતી નથી પણ હું કાયમ મારા ડાયરાની શરૂઆત જે કવિતાથી કરું છું ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે આ મધભાઈ આજ રાણો રાણાની રીતે છે હો તું ભગત નરસિંહ જા નાચ્યો ને હમાયન સંપદા પામ્યો જ્યાં સુદામો આઈ ભગત નરસિંહ જા નાચ્યો ને હમાયન અનવળી સંપદા પામ્યો જ્યાં સુદામો આય વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંત નો છે વિસામો એ બાજુ પોરબંદર માંથી ધીરા 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 ડગલા દેતો દેતો હાલ્યો આવે ગરીબાઈ આટો વળી ગયેલી હો ગરીબાઈ બોલવા માટે નહીં ગરીબાઈ આટો વળી ગયેલી પગમાં પગરખું નમળે અંગ ઉપર ઢાકવા લુગડું નમળે અને આવ્યો ભાઈ હો પોરબંદર માંથી નીકળેલો દ્વારકાના જાપામાં
પણ ત્યાં તો ચબૂત પ્રમાણનું સંચાલન કરવા વાળો શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પચે રંગ ટેઢી ધરી સીસુ પાગા વળ્યા ઓઢ માથે એ ખુલા કેસ વાગા નારીયું વારણા લીધ જાગા કડે કટારા ભેટ લીધી કસીને ફળે કળાથી તેજ જેવું સસીને ભુજાજે ચતુર જોમ યાદમ ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી કુરુક્ષેત્રના મેદાનમાં જેના હાથમાં ચકર 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 સુદર્શન ફરતો હતો એ કનૈયાએ પીતાંબરનું ભાન ભૂલી અને દોઢ મૂકી મારો ભાઈ બંધ આવ્યો છે મારો મિત્ર આવ્યો છો કારણ કે ભાઈ બંધાઈમાં બરાબરી ન હોય ત્યારે કે હું રૂપિયા વાળો છું ના ગરીબ છે એટલે મારો ભાઈ બંધ નહીં થાય એમ નહીં કૃષ્ણ શીખવાડે છે ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ કે છે એ કનૈયો દ્વારકા વાળો શીખવાડે છે ભાઈ બંધામાં કોઈ દી બરાબરી ન હોય ચાહે અમીર હોય કે ચાહે ગરીબ હોય મિત્ર તો મિત્ર હોય છે અને પોતાના પિતાંબરનું ભાન ભૂલીને કનૈયાને સુદામાને બધ ભરીને તેથી કાળિયો ઠાકર રહર આહુડે રોયો છે દ્વારકાના પાદરમાં ઈ આય કહે છે ત્રિભુવન ગૌરી શંકર શું કહે છે આઈ ભગત નરસિંહ જા નાચિયો ને હમાયન સંપદા પામિયો જા સુદામો અજવીર ગાંધી અને દયાલન જગમિયા સતીને સાધનો છે વિસામો અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા સામતભાઈ કયા થાંભલા જેને દાતારી કરી હોય જેને બેન દીકરી માટે પોતાના પ્રાણને નિશાવર કર્યા હોય આજ પણ ઉભા છે અડીખમ પાળિયા વાટ જોઈ જૂથની ગામ જાપે ખરા ટાણે બાયલા વેડા કરી ઉભી રહે એના પાળિયા ન થાય ભાઈ હા કણાને તમે હું કાયમ કહું છું ભાઈ પણ દેવા રાખજો બહારના ટકોરે ફોન કરો એટલે એમ કે લોકેશન નાખી દો આની મિત્રતા કરજો એકચ્યુઅલી મારા મોમ સૂતા છે એના મોમ જાગે તો આપણા બોમ કો ખોડીને વયા જાય ભાઈ એમના મોમ જાગે મોમ આગળથી રજા લે તા તો આપણા ઘોબા ઘોકે ઉપાડી ન લીધા હોય એમ નહીં અડધી રાતે જેના હોકારામાં જેના પડકારામાં કૂદી ફેર ન પડે એવી વાત કરે છાયા ગામ ગામે હજી ઉભા છે થાંભલા અન ગાતાય સુરવીરની ગાથાય વરણી બલિ ભારતી ભોમની વાંધ તન યાવડી તન ધન હો ધન આ ગુર્જર ધરણી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી જન હૃદય ગૌરવ ભજાય રુધિર થી ધબકતા જેના હૈયા મામ લોહીના ઉકાળા નીકળતા હોય કોટડા રામ મોઢા થી માંડી અને ઠેઠ તમે આગળ આવો નાથા મોઢવાડિયા સુધી ભાઈ આવો ભાઈઓ અને સાહેબ એક પોતાનો જમણો હાથામ તરવારની મૂઠ માથે રહી ગયેલો અને બીજો આમ મૂછ માથે રહી ગયેલો ગાય નવાબ ધોળા દીએ જો તારી નીંદર હરામ કરું માનજે કાળું ઓડેદરો બોલ્યો તો હવે આના માટે ગીત લખાય યાર રાકાના રામજી મંદિર કોઈથી બને નહીં આ નક્કી રાખજો એના માટે આ ત્રિભુવન કે છે જેના હૃદય ગૌરવ ભર્યા રુધિર થી ધબકતા અનુભવ કિને નોક દી હમ તજતા આઈ નાક ને કારણે મર્દ નર નારીઓ હરખ થી મોત ના સાજ સજતા અન શીર સાંટે મળે મૈત્રી મોંઘી જહા આઈ પૂર્ણ આ તીથ ની પ્રેમ જરણી બલિ ભારતી ભોમ ની વાંધ તન યાવડી તન ધન હો ધન આ સૌરાટ ધરણી ધન હો ધન ગુર્જર ધરણી વળદેવી દુર્ગા સમી દેન જાન પદતી અન પ્રબળ નવ હથા જા જોધ પાકે અજબ તાકાત ના સુબ જા કરવતે જમીની પીઠ કાપે બગડતા 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 ઘોડાની પડગલી વાગતી આવતી હોય ભાંગતી રાતે પૂછે છો ઝૂંપડામાંથી અવાજ આવે છે કે ડાબા કોના ગાજે છે કે વસરા સોલંકી ગાંડો છે નીકળ્યો છે આજો તુરુત્રા સાહેબ જે ઘર નોબત ગડે અને જન્મભૂમિ કોઈ દુશ્મન દબાવે તેથી જંગ જાહેર કરે અને મરદ મેદાનમાં ધૂધતળ ન્યા ધૂળી દખાવે તેથી રણતણા રાગની કાળ હાકલ પડે અને બાધવા કાદ વડિયા બોલાવે તેથી વાર કરજો ધણી કોઈ હોજો ધણી એ પ્રજાના સૂરનો થાય ભેટો તેથી કાળજા વેર તો હાથજે હાંભળી કેમ બેસી રે છત્રી બેઠો વરમાળા કાઢી અને આપી દીધી જોવાય તો વાટ જોજે બાકી હિમાળો વટવા દઉં તો મારી જને તાનું થાવણ લાગે આજો આ વાતું છે યાર અને મોરલી વાગે ને એ મણિધર જ આવે હો બાકી તૂટી જાવ તો કાકીડા કંડીએ ન આવે ભાઈ
ઇલમથી કોઈ દી આવે ને ઓલા કંડિયા કાકીડા આ તો જસમ અવરે જાડા કોઈ મણીધર રીજે માનડા પાડો વખાણાય પખાળે ઉપર હોય નાકર મુખ નાડી આ તો ઓકે અંબાડીઓ કોઈ મેંગળ માથે માનડા એવી આ જગદંબાનું ભજન આયા મે કોઈ કલાકાર આવીને પબ્લિક ભેળી થઈ વાતમાં માલ નથી હમદભાઈ આય પૂતિયાઈ માનું ભજન થયું છે સોનલ સોનલ નો આય નાદ થયો છે અને હજી હું તો વધારે બોલાતો હોય તો માફ કરજો આય મારે કઈ લેવું નથી તું તમને રૂડું લગાડું પણ કોક દીક મતી મુંજાય ને ખાલી આમ નજર કરજો નેરાણા હામે મારી માં આબરું જવા નહીં દે હા જવા નહીં દે આબરું નહીં જવા દેનું કારણ તમને કહું જેનું પાયામાં ભજન પડ્યું છે આય વજન કરે હારે મનવા ભજન કરે જીતે સાહેબ જેનું ભજન પાયામાં પડ્યું હોય ફટા ઝાટકી અને યુદ્ધના મેદાનમાં જેને હાથીના ખૂંપાથળ ભાંગી નાખ્યા એ મેવાડમાં જેમ પૂછો કે મેવાડ કોનું કહેવાય કે બાપા એ તો મીરાબાઈનો મેવાડ કહેવાય હો એમ આ ભજન પડ્યું છે એ માના ખોળામાં આનંદ કરવા મળ્યા છે અને હું તો કાયમ કહું છું સમજભાઈ કે જિંદગીમાં તમે ગમે એટલા માથા પછાડીને મરી જાવ ને સફળતા ન મળે નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ તમારી આખી લાઈફમાં માથા પછાડો નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય ઇન લાઈફ યુ ગેટ સક્સેસ ઓન્લી ઇફ ગોડ સાવરજીત દેસિંગ ગોડ એટલે ભગવાન આ માથે હાથ મૂકી દે પછી દુનિયાને ધોડવું હોય ને ધોડી લેવાનું એ રાણો રાણાની રીતે જ હોય ભાઈ એ કૃપા છે એ આ માની કૃપા છે અને એ આનંદ કરવા માટે પૂતિયાએ માના આંગણે મળ્યા છે ત્યારે આનંદ કરવો છે ગય માં હે જગદંબા આટલી બધી સંખ્યામાં અઢારે વર્ણના બધાય જાય ભજનનું ભાતું રહીને તારા ચરણમાં અમે આવ્યા છીએ માં આ કોરોનાનો આખો જે માહોલ હાલી રહ્યો છે પણ એ જગદંબા અમારા ઉપર એવા આશીર્વાદ આપજે માં કે આ દુનિયાનું કોઈ કોઈ એવી તાકાત અમારું રૂવાડું ખાડું ન કરી શકે અમારી ઉપર ખાલી આશીર્વાદ રૂપી હાથ મૂકી દેજે કે માં દુનિયાની કોઈ આફત તમને નડે નહીં હો આજ હું તમે બધાય આશીર્વાદ લેવા આવ્યા છીએ ત્યારે મારે ટૂંકી અને નાની એવી વાત કરીને હજી મઢડા જવું છે ત્યારે આજ પણ ઉભા છે અડીખમ પાળિયા અને બધા વાટ જોઈ સુધની ગામ જાપે સૌરાટ ખટકે નહીં અનજન રુદિયે રુદિયે લીઠી રીજ પણ માડીખી પણ માડીખી જુજેની ખટકે નહીં અનજન રુદિયે સરસ્વતી તોડી ધાબળીએ ધાબળિયા જમના હે સોનભાઈ આ ખવડા આ જયરાજભાઈ પણ માડી મુખ ગંગા
ઘાણ માડી મુખ ગંગા ચક સરસ્વતી અલતોલી ધબણીએ ધબણીએ જમના અલગવાય પણ માડી વજો વજો મઠડે પ્રાગુવા સીમાડે કોઈ થી ચડાઈ નહીં જીવણી
ની ગળા કો ભાડો દિવાળી પટારી લાયો હવે તે સંગ્રામ જાતો હે સારી વિશો વિવો નારી સાતો વાકા અહીંયા આજા ભીયા માગો હારી પટારી પતિ અટી આખરા કી દમ દજી ગડી પાર સુડી સાતો વાહે રાખવા ગરમ અમોલી હતમાં પકી દીગોડી સી ગડી બાર હોલી હવે સાદી સારી વિસરી હરામ આજ કટારી ના કીર્તન ને યાદ કરવું હોય તો ઉમેશ કોઈ કીધું કે આ જામ રાવળ છે ફરડા કરીને બરસી છોડી ગયો
छाती में बरसी आवी पण ई हता नहीं जामरावळ जेने ढोळ वसे हो ने ढोळ जामनगर जाता ई जाम हरधोळ जे हता बरसी लागी भाई हो डगो डगो थावा मंडो फौज मा मारो मारो मंडो थावा तेदी एक नानी एली वसेरी माथे आम दळी मुके नो मुके बागड़ता बागड़ता पड़कली वागवा मंडाणी जमणा हाथे थी गाचो भाला नो भायो आखला रतन निकली गया दुश्मन ने ठाळी दीधो तेदी जाम रावळ कीधु हाला जी तारा हाथ वखाणू पट्टी तारा पग वखाणू तेदी आगे तो तू मैं हला जी तारा हला जी तारा हला जी तारा हाथ वखाणू पट्टी तारा पाटा वखाणू हला जी तारा हाथ वखाणू पट्टी तारा भाई 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 હાજરી છે 71 ના યુદ્ધ ની શરૂઆત ભારત પાકિસ્તાન ના ભાગલા પીડ્યા કારગિલ નું યુદ્ધ હાલે કેટલા હિન્દુ પરિવારો ભેળા થઈ પાકિસ્તાન માંથી થર પારકર માંથી નીકળી હિન્દુસ્તાન ના હિમાડા સામે ડોટું મળ્યા છે દેવાઓ ક્યાં જાઉં ક્યાં રોકાવું સોનભાઈ સુસે નો એક પ્રસંગ આપને કહી દઉં જીવન ભગત નીકળી ગયા થર પારકર માંથી પાકિસ્તાન ની ભૂમિ માંથી પોતાના માલટોર પોતાના ઘરની તમામ સમાન દ્રવ કરી ભેળી કરી પોટલા બાંધી બાંધી નીકળી ગયા જાઉં ક્યાં કોઈ રાજસ્થાન માં ઉતર્યા કોઈ પંજાબ માં ઉતર્યા ધીરા 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 હાલવા માંડ્યા ને એક પરિવાર ચારણ નો દીકરો રાઘવજી જીવા નામ નું ચારણ તણહો ગાયું લઈ થર પારકર ની પાકિસ્તાન ની ભૂમિ ની થૂળ માથે ચડાવી હિન્દુસ્તાન ની સામે ડોટ વંડો દેવા પણ જાવું ક્યાં આજનું જે રાજસ્થાન નું બાડમેર બાડમેર જિલ્લાનો ચોહટન તાલુકો અને એ ચોહટન તાલુકાનું એક નાનું એવું પંખીના માળા જેવું સુહાગી ગામ પાકિસ્તાનમાંથી ઉંચાવા ભરેલો ચારણ ધીરો 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 રાજસ્થાનની ધરતીમાં ઉતર્યો તળમુંડા જળ સીસરા જેના કામન લંબા કેસ નર ફટા ધર નીપજે આ તો આવ્યો મરધર દેશ
राजस्थान ની મારવાડની ધીગી ધરતી ઉતારો નાખ્યા કર્યો સુહાગી ગામમાં ઉતારો કર્યો મેહડુ તાલુકા મેહડુ સાખના ચારણોનું ગામ એટલે ઉતારો કર્યો રોકાઈ ગયા કીધું કે તમે રોકાઈ જાઓ પછી એક દી બે દી છ એક મહિના બાર એક મહિનાનો વાણા વીએ ગયા પોતાની દીકરી જે હતી એ મેહડુ સાખાના જે ચારણો હતા એમાં પોતાની દીકરીના લગ્ન કરે દીકરીના ઘરે જાજુ રોકાવાયની દીકરીનું ગામ છે જાવું ક્યાં વિચાર કરે છે હવે નીકળવું ક્યાં પાકિસ્તાન માં પાછી આવી ગઈ હવારમાં જાગીને જોયું ગાયું ન મળે પણ જાવું ક્યાં ગાયું ગોતવી ક્યાં ભારત પાકિસ્તાનના ભાગલા પડી ગયેલા 71 ના યુદ્ધ હાલે કોમી રમખાણ હાલે સિમલાના કરાર થઈ ગયેલા જવાની કઈ ડગલું દેવું ક્યાં તેદી અમારા સુરેન્દ્રનગર જિલ્લાનું પંખેના માળા જેવું ગામ રાવળિયા વદન નું રાવળ ઈ વાત માંડીને સોનબાઈ માની બેઠેલોની વાત એને સાંભળેલી રાઘુજીભાઈ જીભાઈ પાકિસ્તાન માંથી આવેલા ચારણ હો કે હોરઠ માં એક એવી જગદંબા 1000 હાથ વાળી 900000 લોબડી વાળી સોનબાઈ બેઠી છે પણ જો મારી ગાયું થર પારકર માંથી પાકિસ્તાન ની ભૂમિ માંથી પાછી આવી જાય તો હોરઠ માં આવી સોનબાઈ ને માથું ટેકવી અને માની આગળ માનતા પૂરી કરી જાય જો મારી ગાયું પાછી આવી જાય સાહેબ ભગવતી કોને કહેવાય લાજ રાખવી એક દી બીજો દી ત્રીજો દી એક અઠવાડિયું જાય ગયું જે ગાયું જે ગોંદરા માંથી નીકળી ગઈ હતી એના ગાયું પાછી વળી ભાઈ સુહાગી ના પાદર માં રાજસ્થાન ની ભૂમિ માં ફફોડા મંડી દેવા ગાયું આંખના પાપડના પડદા ભીના થઈ ગયા કે માં દુનિયામાં બાપને આવતા વાર લાગે પણ કોઈ દી માને વાર ન લાગે માં આવી ગઈ જગદંબા આવી ગઈ એટલે કીધું કે હવે મારે હોરઠ જવું છે તેદી સોનબાઈ માં સામતભાઈ કણેરી હતા સોનબાઈ માના પગમાં માથું મૂકી અને રાઘવજી દેથા નામના ચારણ એટલું કીધું કે માં પાકિસ્તાન માં ગેલી કોઈ દી અમારી ગાયું પાછી થોડી આવે કતલે આમ થઈ જાય પણ મને ભરોસો હતો કે મારી ઉગમણા ઓરડા વાળી ધારે ને તો પાકિસ્તાન નહીં કોઈ પણ દુનિયાના ખૂણામાંથી પાછી લઈ આવે તેદી માનતા કરી સોનબાઈ માને પગે લાગી રાઘવજીભાઈ પાછા ગયા પછી નક્કી કર્યું હવે મારે જવું છે પણ કઈ ભૂમિ ઉપર જાવ તાલુભાઈ તેદી ને કચ્છની ભૂમિ નક્કી કર્યો ઠેર રાજસ્થાનના સુહાગીમાંથી ધીરા 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 નીકળી અને કચ્છનું લખપત તાલુકાનું જે પાંધરો છે પાંધરાના હિમાડાની સામે મીટ માંડી પાંધરાના સીમાડામાં આવી વસવાટ કર્યો પાકિસ્તાન માંથી થર પારકર માંથી નીકળેલો ચારણ એ વસવાટ કર્યો અને એક નાનું એવું ગામ બાંધ્યું ગામનું નામ પડ્યું સોનલપુર આજ પણ તમે ગામના પાદરમાં જાઓ એ સોનલપુર ગામ હજી છે સોનબાઈમાંની બીજ હજી ને ઉજવાય છે અને આજ પણ એ પાદરમાં જેને ઉભાર્યો 150-200 જેવા ચારણના ખોરડા છે આજ પણ એ પાદરમાં જેને ઉભાર્યો એટલે એના મોઢામાંથી એક જ વાત નીકળે કે અમારી સોનબાઈ હજી હોકારો આપે છે અમારી માં હજી હોકારો આપે છે આ જગદંબા પણ મેં કીધું એમ કાયમ કહું છું કે કોમવાદ જ્ઞાતિવાદ આ યુવાનો બધા ડાયરો સાંભળેલું કાયમ ફલુભાઈ કહેતો હોઉં છું કોમવાદ ન કરતા જ્ઞાતિવાદ ન કરતા શું કામ એક પ્રસંગ બે મિનિટ મને યાદ આવે દિલ્હીના ઝાપામાં બે રાજવી એક જયપુર મહારાજા માનસિંહજી અને ઉદયપુર મહારાજા સર ભગવતસિંહજી ધીરા 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 હાલ્યા આવે બાજુમાં નાથુનાથી મયારા નામનો ચારણ હાલ્યો આવે બે રાજવી એક જયપુર મહારાજા એક ઉદયપુર મહારાજા સન્માન હતું ક્યાં સન્માન હતું આપણા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને પંડિતજી જેના સન્માનની રાજ ઉભા હતા તેથી બે રાજવી આવી અને હેઠા ઉતર્યા બગીમાંથી નાથુજીને એટલું કીધું નાથુજી કાંઈક લખો ને દિલ્હીમાં અમારું સન્માન થવાનું છે કાંઈક લખો ને તેથી નાથુસિંહજી મયારા નામનો ચારણ એટલું લખે છો વાત સાચી છે મને ખબર છે દિલ્હીમાં તમારું સન્માન થવાનું છે જ્ઞાતિવાદ ઉપરથી આ પ્રસંગ કહું છું નોખા નોખા ઝંડા લઈને બધા રખડે છે ને આઈ એમ સમથિંગ એના માટે તેદી એને એમ કીધું મને ખબર છે આ દિલ્હીના ઝાપામાં તમારું સન્માન થવાનું છે તમારા સન્માનમાં કદાચ તોપુય ફૂટે બંદૂકુય ફૂટે એમાં ના નહીં પણ મને દુહો કેવો છે સાંભળજો તેદી દિલ્હીના ઝાપામાં માનસિંહજી જયપુર અને ભગવતસિંહ સર ઉદયપુર મહારાજાને સંબોધીને નાથુસિંહજી દુહો કીધો
કે તમે બે જ્યારે અટાણે ભેળા થઈને દિલ્હીના લાલ કિલ્લા ઉપર તમારા માટે લાલ જાતનું પથરાય છે ને હાલ્યા આવો છો, મોડું થઈ ગયું. જો તમે બે જણા જયપુર મહારાજા અને ઉદયપુર મહારાજા ભગવતસિંહજી અને માનસિંહજી ને ઠપકો આપે, સમજભાઈ આને કવિ કહેવાય. ખુશામત કરે કવિ નહીં, સત્ય વક્તા સભા રંજન કુશલ હિત દિન કાજ બડા બેપરવા બહુ સચ્ચા કવિરાજ. એને એમ કીધું તમે બે ભેગા થયા, આજથી 450 વર્ષ પહેલા ભેળા થવાની વાત હતી, જેથી દિલ્હીમાં જલાલુદ્દીન અકબર નો જેથી મધ્યાહન તપતો ને તેથી બેન ભેળું થવાનું હતું. અને એના માટે દુહો કીધો જયપુર માનસિંહજી અને ઉદયપુરના ભગવતસિંહજી ને સમોનતા કે માન પતો જો મિને હો તો ખપ જાવત આખી ખુરસાન. તમે બે જે દિલ્હીના પાદરમાં ભેળા થયા, પંડિતજી તમારું સન્માન કરવા આવે, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તમારું સન્માન કરે, એમાં નવાઈ નથી. પણ માન પતો જો મિલે હો તો ખપ જાવત આખી ખુરસાન. તેથી 450 વર્ષ પહેલા જેથી ચિત્તોડની માથે આમ તલવાર ઉતાણી, તેથી જો જયપુર ને અલવાર ને સલંબર ને કોટી ને ગુંદા બધા જો ભેળા થઈ ગયા હોત ને તો ખપ જાવત ખુરસાન. દાઢી ક્યાંય રહેવા નો, દુનિયામાં મારો રાણો મને ભરોહો છે. માન પતો જો મિલે હો તો ખપ જાવત આખી ખુરસાન. અબે માન, અબે ભગવત. સમય વિયોગ્યો સમય હતો ને તેથી ભેગું થવાની જરૂર હતી, હવે ભેગું થવાથી કાંઈ ફાયદો નથી. સમયને સમજી લેજો, જેને સમયને સમજ્યો છે ને એને સમય હાચવી લીધા છે, એવી આ ભૂમિ છે. ઘણી બધી વાતો છે પણ સમયના અનુસંધાને બિરજુભાઈને પણ સાંભળવા છે. છેલ્લે બે કડીઓમાં સોનબાઈને યાદ કરતા એ ઉગમણા ઓરડા વાળી હજા તુને ભેળિયા વાલી માં જોગણી અમારી લાખે વાતું એ લાજ. એટલા માટે કાળી અંધારી કાયું સૂજે તું જ માડુ લાટી
મને યાદ આવે બાવી તેવી વર્ષની ઉંમર હતી હો ગામ ભાગ્યું ને તેથી ગાયકવાડ સરકારના ઘોડા ભાગડતા 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 પૃથ્વી વાગવા મંડાણી ખંડેરા ગાયકવાડ જેને બરોડા સરકારનું કોણ હતો રામવાળો તેથી ખૂણામાં ઉભેલો ધ્રુતો ધ્રુતો જુવાન બોલ્યો છે કે મને તો મારા બાપ જેવો લાગ્યો તો વાવડીનો રામવાળો એના માટે આ ગીત લખ્યું છે કેવો તો રામવાળો
સાધુ ભાઈ જ્યારે જ્યારે સમય આવ્યો ને બે બાજુ થી આમ કડા ભેળા કરો અને એક એક કડું ભેળું ન થાય તેથી આત્મા સમસેરું લઈ લે નીકળ્યા ને એના રાહડા છે. પછી એમાં નાથો બાબો મોઢવાડિયો હોય તો ભલે, રામવાળો હોય તો ભલે, કાદુ મકરાણી હોય તો ભલે, અને એથી આગળ ગોંડલ ની સલકનત સામે જેથી આત્મા તરવાર લઈ અને ભીમા નામનો ભીમો પાર્વતી ઉતરેલો આ બધા રાહડા તેથી લખાણા છે. ગીતો છંદો એટલે મને યાદ આવે ભીમો જત ગોંડલ ની સામે જેથી આ બારવટું કર્યું એના માટે મને યાદ આવે. લેવો નથી જીવન ભગત હિરલબેન બેઠા છે મને યાદ આવે પ્રતાપભાઈ કરમાળ નું મેદાન છે ભડ કે ભાડલે અન ઠાડણ ભીમ નો થાય તો તણ પરજુ લગધીર ના તારી પાસ નો પાવર જાય. ભાડલા ના દરબાર ગઢ માં જેદી પડકારો છો છે કોઈ અમલ અટંકા ના કિયા અને રણ માં ધર્યો નહીં રોષ જેને કહુંબો નો લીધો હોય અને ભીગાણા ના મેદાન માં ઉતરી જેને આંખ નો મરણ નો બદલાણો હોય એ રાકા ના કોઈ દી ઇતિહાસ નો બને નક્કી કરી લેજો. પોતાનું સમાન વાલું હોય આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. કોની કેવડ છે અમારી હામી લાંબી આંગળી કરી હકે એ ભાડલાના દરબારગઢમાં છાનણે જઈને દુહો કીધો કે હવે સરતાનજી ને સુરોજી મને લાગે છે કે આ જમીન પડાવી લેવાના હો. તેથી ડાબો પગ ઘોડાના પેગડે મૂકી અને મૂછડી માથે હાથ મૂક્યો કાં તો ઈ નહીં કાં તો હું નહીં હવે હો. હામી તરવારું બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલી આપને કીધું જયારે ઝવેરચંદ મેઘાણી ના 92 એપિસોડ જયારે જીટીપીએલ ગુજરાતી ઉપર રેકોર્ડિંગ થતા એમાં સામતભાઈ મને સિલેક્ટેડ એમાંથી 8 વાર્તા આપેલી કે તમે 8 વાર્તા મેકાણીની કરજો ને એમાંથી મેં એક વાર્તા કાળુ ઓડેદરાની કરેલી કે અમારો આજ પણ બરડાનો મેર. આ હા હા સાહેબ અતિશોક્તિ માટે નહીં જેથી નાક ઉપર આંગળી લાંબી કરે ને તેથી મેરનો દીકરો મરી જાય ને કાં તો મારી નાખે. આજ પણ જૂનાગઢ એની સાક્ષી પૂરે છે કાળુ ઓડેદરો પોતાની બેનની વાત જ્યારે નવાબે કરીને તેથી કીધું કે મેરનો દીકરો છું મેરાણીનું ધાવણ થયો છો તું ભલે હારાય હોરટ નો ધણી હો પણ થોડા દિયે જો તારા શાહજાદે ને માથે તલવાર મુકુંદ માનજે કાળું હોડદરો બોલ્યો તો આયા. નાથાણી નો નાર છે બંકો ઈ માતારો દેશ માં ડંકો ચોડી જે ગામ ગોંડલ નીન ભૂંગિયા વાગ્યા ઢો વાર ચોડી જે ગામ ગોંડલ નીન ભૂંગિયા વાગ્યા ઢો યુદ્ધ કરવાનો ધીંગાણાના ઢોલ વાગવાનો એ સમય તો હવે વિયો ગયો. લોકશાહી આવી ગઈ ને 1947 માં લોકશાહી આવ્યા પછી બરડાનો મેરનો દીકરો ભારતની આર્મીમાં પોતે ફરજ બજાવે અને પાકિસ્તાનની હામી છાતીએ દુશ્મનની ગોળીઓ ખાય અને મરતા મરતા પોતાના છેલ્લા
એટલા શ્વાસ આલતા અને એટલું પોતાના ભાઈબંધ ના ખોળામાં માથું રાખીને કીધું કે મારી જનેતા ને બરડામાં મારી જયારે ડેડ બોડી લઈ જવામાં આવે તિરંગામાં વિટોળીને, અને જેદી મારા આંગણામાં જેદી મારી ડેડ બોડી મારી લાશ ને ઉતારે ને તેદી મારી જનેતા ને એટલું કેજો તમારો દીકરો હામી છાતીએ મર્યો છે, હું મેરનો દીકરો છું, પારોટ ના પગલા નથી ભર્યા. એના માટે મને યાદ આવે છે કડીમાં યાદ કરતા કે ના થાતણું શુભ નામ રામે કોટડે ઉજવળ કર્યું અને બહાદુર થાતણું તે કાળ જૂઠા ધૂક્યું દેતી હશે એટલું વાલું હતું એને ના દાતણું શુભ નામ રામે કોટડે ઉજવળ કર્યું એ બને રાજસ્થાન કોકની વાંચી લેજો જેમ્સ કર્નલ ટોડ લખે છે કેદી કીધું તું કોની તાકાત છે ખામો ડગલું દઈ હકે ફાડી નાખો આમ ખોળિયા ધાણ મેદાન સૂચ્યા યાદ આવે
ओजी सगाळु सानी वात सुन दारू वाला बैठा छे ओली चंगावती ए सी सुखाणु हरक ने हुल्ला समा आ दुनिया मा आ सौराष्ट्र मा बरडा गालार मा गुजरात मा कोई रोटला खवारी समझ भाई मेहमान गती करावी પણ બિલખાના પાદરમાં વાણિયાની દીકરી નમો અરિણતાનમ નમો સિદ્ધાંતમ નમો આયુર્યાણમ નમો વૈજાસ્યાનમ નવ ભણવા વાળો વાણિયો વાણિયાની દીકરીએ પોતાના દીકરાનું માથું ખાંડી દીધું કે રોટલા તો દુનિયા ખવારે પણ આઈથી ભૂખ્યો જવા દઉં તો અમારી તીર્થની તાસીર લાજે એના માટે કીધું વાચો કુંવરની જ વાણીએ હાથે સતા મુખડું હશે દીકરો મારી નાખ્યો જેના મોઢાની રેખા બદલાણી નથી હો તોય મોઢું દાંત જ કાઢતું તો કાંઈ વાંધો નહીં મહેમાન છે ને દીધા નહી તારી મેળ્યું નહી મહાન એ તો હાસુ હરોઠિયો ભણે હાથ માળની હવેલીમાં હું કાયમ કહું છું બોર્ડ માર્યા હોય કૂતરાથી સાવધાન રહેજો એને કહી દીજો કે તમારી પેઢીઓથી સાવધાન છે યાર જેને એમ લખ્યું હોય બંગલાની ઉપર કે ગોડ ઇઝ ગોડ એને સમજભાઈ મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની રૂપિયા સર્વસ્વ નથી અને રૂપિયા વિના કઈ નથી યાર દુનિયા પૈસા હોય તો સલામ મારે છે માલ એ તો મોહબ્બત હે યાર આપણા સંબંધ માં ભૂલતી ને હો જોજે માં એના માટે છેલ્લી વાત કરી દઉં જિંદગી બધા યુવાનો માટે રણજીતાલા છેલ્લીયા કડીઓ હવે લંબાવ નથી છેલ્લીયા કડી કે બધા યુવાનો માટે કહું છું કે જીવનમાં જીવતર એવું જીવજો કે તમારી હાજરીની અને તમારા ગેરહાજરીની કિંમત થાતી હોય તમારી હાજરી કે તમે આવ્યા છો એની કિંમત હોય તમારી ગેરહાજરીની પણ કિંમત થવી પડે હો યોર પ્રેઝન્સ શુડ બી નોટિસેબલ તમારી હાજરી યોર પ્રેઝન્સ શુડ બી નોટિસેબલ બટ યોર એબ્સન્સ સુટ બી ઇરિપ્લેસેબલ તમારી ગેરહાજરીમાં કોકને સલામ કરવી પડે તારી ભલી થાય તારી હો તું હતો ત્યાં સુધી તો દુનિયાને કેડા બદલામાં પડ્યા છે આવું જીવી લેજો તો દુનિયા યાદ કરશે તું સંતતીને દેવતાઓ સનેતી સમજાવતી ધણી ધમક સાધી કોટેરા ભરાજી કોળ તમ કે વાહ ધણ વિદરી ધણ ધણ ભમ ભણ ભર ખાળ ગતિ વાળા મોર